કચ્છભરમાં તિરંગો ફરગાવીને 71મા પ્રજાસત્તાક પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી, તો ભુજ ખાતે સક્ષમ ઓર્ગેનાઇઝેશન ફોર સેવા અને સેવા લેટ્સ હેલ્પ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 125થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું દીપ પ્રજ્વલિત કર્યું હતું. ગત 2001ના 26મી જાન્યુઆરી આવેલા વિનાશકારી ભૂકંપમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આ દિવંગતોની યાદમાં તેમને અધગરી શ્રદ્ધાંજલિ પાઠવાના ભાગરૂપે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન શીતલ શાહ, સાજિદ મેમન, લખીરાજસિંહ સોઢા, રાહુલ બારોટ અને અમિશ મહેતાએ રક્તદાન કેમ્પની વ્યવસ્થા સંભાળી હતી. આ તકે બ્લડ ડોનેટ કરનારનું મોમેન્ટો આપીને સન્માનિત કરી અન્યોને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. 71મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં જે શહીદો ભૂકંપમાં જે એક્સપાયર થઈ ગયા હતા એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. ભુજની સક્ષમ સેવા ફોર ઓર્ગેનાઇઝેશન અને સેવા લેટ્સ હેલ્પ બે સંસ્થાઓના સાથ સહકારથી આજે આ મેગા બ્લડ કેમ્પ જીવન જ્યોત બ્લડમાં રાખેલ છે. અત્યાર સુધી અંદાજિત 100થી ઉપર બ્લડ ડોનર આવી ગયા છે. હજી પણ ઘણા બધા લોકો અને ઘણી બધી સંસ્થાઓ આવી રહી છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે અનેક જગ્યાએ બ્લડની ખૂબ જ જરૂરિયાત રહે છે. એ જરૂરિયાતને પહોંચી વળવા માટે અને કોઈ પણ વ્યક્તિ બ્લડના આધારે ક્યાંય તકલીફ ન થાય એ માટે બ્લડ હંમેશા ફ્રીજમાં પડ્યું હોય, બ્લડ આપણી પાસે બ્લડ હાજરમાં હોય એટલા માટેનું આયોજન કર્યું છે. અને આપના માધ્યમથી હું તમામ પ્રજાને સંદેશો આપવા માગું છું કે દર 3 મહિને આપનું બ્લડ આપો. આપનો એક વખતનું બ્લડ અનેક લોકોની જિંદગી બચાવે છે, જેથી કરીને કોઈ પણ લોકોએ હંમેશા સતત 3-3 મહિને બ્લડ ડોનેશન આપતું રહેવું જોઈએ, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને પહોંચી શકાય.